બુક્સ વાંચીને મેં મારી જિંદગીની અંદર બે ઇમ્પોર્ટન્ટ ચીજને મારી લાઈફમાં મારી જિંદગીનો એક ભાગ બનાવી લીધો. એ બે પોઈન્ટ્સ છે કે જે હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે તમારી નેવર ટુ લેટ, આપણે ક્યારેય મોડું નથી થયું. આપણી લાઈફ ગમે તે એજની અંદર પણ આપણે જાગૃત થઈ અને લાઈફમાં આપણે ઘણું બધું એચીવ કરી શકીએ છીએ. જિંદગીના આખરી દમ એક બાકી હોય ને તો એ દમની અંદર પણ આપણે આપણી લાઈફની અંદર આપણે એચીવ કરી શકીએ છીએ, એટલી કુદરતે આપણી અંદર તાકાત રાખી છે. તો હું નાની એજમાં રિલિજિયસ બુક્સ વાંચીને જે બે પ્રેરણા મારી જિંદગીનો ભાગ બનાવ્યો, સૌથી પહેલી પ્રેરણા એ છે કે સવારના વહેલું ઉઠવાની. આજે બધા ધર્મની અંદર તમે જો તો સવારનો જે સમય છે એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે, કે 3 થી 6 સૂરજ ઉગે એના 2.5 થી 3 કલાકનો જે ટાઈમ હોય છે એને આપણે હિન્દુ ધર્મની અંદર 6 ઘડી કહીએ છીએ. 6 ઘડી એટલે 1 ઘડી 22.5 મિનિટની હોય છે. તો એ 6 ઘડી એટલે 2.25 કલાક થાય, 2.25-2.5 કલાકની વચ્ચેનો ગાળો થાય છે. એ બહુ પાવરફુલ હોય છે. કુદરતી તરફથી પૃથ્વીની ઉપર એક બ્લેસિંગ ઉતરતી હોય છે પરમાત્મા તરફથી, કોઈ પણ રિલિજિયસ ના હોય, કેમ કે ઇન્સાન જન્મે એ પહેલા અને મર્યા પછી એનો કોઈ ધર્મ હોતો નથી. તો કુદરતની જે બ્લેસિંગ છે ઇન્સાન ઉપર ઉતરે છે, માનવ ઉપર ઉતરે છે, માનવતા ઉપર ઉતરે છે. તો સવારનો જે પહેલો પોર છે કે જે 3 થી 6 વાગ્યાનો, એ બહુ બ્લેસિંગ્સ ટાઈમ છે. જિંદગીમાં તમને સફળતા હોય તો એ ટાઈમ એવો છે કે એ ટાઈમની અંદર તમે મેડિટેશન, પ્રેયર્સ, ફિઝિકલ એક્સરસાઇઝ, યોગા, ડ્રીમ બિગ, વિઝ્યુલાઇઝેશન તમે જેટલું બી કરશો ને એ લાઈફમાં તમારા એચીવ થવાના ચાન્સીસ ઘણા બધા વધી જશે. તમારી સ્ટ્રેન્થ એટલી બધી બિલ્ડ થશે કે તમે વિચાર નહીં કરી શકો કે આ મિરેકલ્સ મારી લાઈફમાં કેવી રીતના થાય છે.